चाचा बैठने वाले लखी ना खोला लाटी तू हो प्रेम सौगात मा મારી હિરોઈન છે મારી સાથે એ બંને વાંડા છે. And we are having a ball. We had a ball. આખી ફિલ્મ કરતી વખતે જે મજા કરી છે અને મારી ઈચ્છા એ જ છે કે તમે ફિલ્મ જુઓ અને તમે પણ એટલી જ મજા કરો. Because that is what Kaik Karne Yaar is. 11th November. I'm sure એ લોકોને ખૂબ જ મજા આવશે. મારી પાછળ કઈ કરી રહ્યા છે એ લોકો મને ખબર નથી, પણ ઠીક છે, ઇટ્સ ઓકે. હું છું ને, તમે કેમ ડરો છો, બધાને જોઈ લઈશ. Yes, I have my protector. Where are we supposed to go? અચ્છા, હજી છે, આગળ છે. ઓહો, આપ તીન ફિટ હો જાયેંગે, હે ના, ક્યા હૈ કે લિફ્ટ પર આ રહા થા તો એક સાહબ મિલે, બોલતે હૈ કે પતા આપ ઓર હમ પહેલે મિલે થે. પહેલે? હા, પહેલે કહાં મિલે થે? કિતને સાલ પહેલે? કિતને? જબ આપ દોનો છોટે મોટે થે. નહીં, ઉન્હોને એ એમને મારો કે જૂનો નાટક જો તો જેના સાતમા રોમાં એક એક બેઠા હતા, એ લેટ આવ્યા હતા અને મેં એમને પકડ્યા હતા. બેઠા બી મેસી ના હોય એટલે એ મને કે યાદ છે, તો મેં આવું કર્યું હતું. ઠીક છે, એટલે પણ તમને આવું કોઈ મળ્યું છે? મારે એક મેમ ને બહુ ઘણા વખત એક સવાલ પૂછ્યો હતો અને આજે આઈ એમ લકી કે મારી સામે ઇન્ટરેક્શન કરવા માટે બેઠા છે. મારે આઈ એમ કમિંગ ટુ ગોઈંગ બેક ટુ ધી એરા, તમારું ફર્સ્ટ સોંગ હતું બોમ્બે ટુ ગોવા બચ્ચન સાહેબ, ઓફકોર્સ. આઈ જસ્ટ વોન્ટ ટુ નો કે શૂટિંગ કરતા વખતે જે બચ્ચન સાહેબની જે એનર્જી હતી જે સોંગમાં, તો એ એનર્જી મતલબ એ સોંગમાં એ નાખતા હતા કે પહેલેથી જ એવા હતા કે મને ખાલી જાણવું? ના 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 ના, પહેલા તો હાવ ઢબ્બુ જેવા ઢ હતા ખરેખર ડાન્સમાં.
ડાન્સ ની વાત કરું છું. અમે ગાયન કરી રહ્યા હતા બોમ્બે ડુબવાનું દેખાના ભાઈ, એમાં કેટલી એનર્જી અમને લાગતી જોઈએ. અમે લોકો પહેલા દિવસે શૂટિંગમાં પહોંચ્યા તો અમે જી કઈ કરી જ ના શકે, કોઈ મુમેન્ટ ના પિકઅપ કરી શકે, અને એનર્જી નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. પછી શું કર્યું ડાયરેક્ટરે, તે દિવસે કહ્યું કે આજે એમને ન થાય એટલે કંઈ નહીં, વાંધો નહીં, આજે પેકઅપ કરીએ, આજે પેકઅપ કરીએ, અને પછી કાલે આપણે શૂટિંગ રાખીએ, આજે અમે રિહર્સ કરાવીએ એમને. તો એમને રિહર્સ કરાવી રહ્યા હતા, તો અમને બધાને તે દિવસે રજા મળી ગઈ મદ્રાસમાં. અમે બધા મસ્તી કરતા રહ્યા અહીંયા ત્યાં, અને એ રિહર્સ કરીને નેક્સ્ટ ડે જ્યારે આવ્યા તો ત્યારે અમને ડિરેક્ટરે કહ્યું કે જો એક વાત તો બધાને બધાએ ધ્યાન રાખવાનું છે, એ જેવી રીતના ડાન્સ શરૂ કરે આહા વેરી ગુડ સુપર્બ સુપર્બ કહેવાનું. અચ્છા તો એમણે પહેલા શરૂ કર્યું તો જરાક પેલા ગઈકાલનું શૂટિંગ કેન્સલ થયું હતું તો એમાં થોડા નર્વસ હતા મુચી, તો એમને એવું લાગ્યું કે હું ડાન્સ કરું તો એક નર્વસનેસ એમનામાં હતી, પણ જેમ એમને કહ્યું વેરી ગુડ, અરે અમિતજી આ તો સુપર્બ હે, આ તો યે, उन्होंने समझ तो गए कि कुछ तो भी लोचा, मैं इतना अच्छा तो नहीं नाचा था, लेकिन इन लोगों ने वाह वाह करके मेरे को झाड़ पे चढ़ा दिया था. फिर जो उन्होंने मेहनत की आज वही अमित जी है जो खाली आह करते तो लोग गिर पड़ते, बट दैट ही डिड इट, वो उनकी मेहनत थी. ये आप नहीं बोल सकते कि वो बस उसके बाद वो समझ गए और सीख गए, ऐसा नहीं हुआ. उन्होंने उसके बाद मेहनत की, इतनी रिहर्सल्स करते थे गाने की, और नाउ ही इज नंबर वन डांसर. अच्छा हमें हमारे बीचो एक सवाल पूछो जो फॉर टिकू जी. सर तुम्हारा लव मैरिज उतर गया It was a love marriage. I fell in love with my wife. We met on stage. Yeah. Theater karte hote main. Pachi lada pachi chhatre magar. One more question I would ask sir. કે ઘણા બધા પ્રપોઝલ ઘણા બધા છોકરાઓ છોકરીઓને કરતા હોય, એવું એક પ્રપોઝલ યાદ છે જે એક રોમેન્ટિક પ્રપોઝલ જે તમારી વાઇફ ને તમે કર્યું હોય પ્રપોઝ? એક વાર મેં એમને એમ કહ્યું કે યુ બેટર ટોક ટુ યોર પેરેન્ટ્સ, તો હું આવું છું તારા ઘરે ને હું વાત કરીશ તારા પેરેન્ટ સાથે. ગાઈસ ધેટ વોઝ ધ ટાઈમ શી વોઝ સેઇંગ ધે ની 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 ગિવ મી અ ચાન્સ, ગિવ મી અ ચાન્સ, બટ ધેન ગિવ મી અ ચાન્સ ટુ ઓપન ધ થિંગ ફર્સ્ટ એન્ડ ધેન યુ કમ. તો આ ને પછી બીજું બસ હવે યુ હેવ ઇન યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ એમ કરી. સર તમને શું લાગે છે, લવ મેરેજ ઇઝ બેટર કે અરેન્જ મેરેજ? તમારા આઈ થિંક લવ મેરેજીસ આર મચ મચ બેટર બીકોઝ ઓલ ઓફ અ સડન ના ઇવન અરેન્જ મેરેજ ઇઝ અ ગુડ મેરેજ, ઇટ્સ નોટ ધેટ કે નથી હોતું, પણ ત્યાં શરૂઆત એકને એકથી થાય છે અને ત્યાં એરિયા તમે ગ્રેજ્યુએટ ઓલરેડી થઈ ગયા છો, સો યુ નો યોર પાર્ટનર એન્ડ યુ નો યોર લાઈફ પાર્ટનર, યુ નો આઈ મીન આની સાથે આપણે આખી જિંદગી કાઢવાની છે, સો યુ નો એક્ઝેક્ટલી વોટ યુ એન્ડ વેર યુ હેડિંગ. અને તમે પસંદ કર્યું હોય એ પછી થોડું ઘણું જો ઘટતું બી થાય ને તો તમે ચૂપચાપ ચલાઈ લો છો. અરેન્જ માં હોય તો મમ્મી તું લઈ આવી, પપ્પા તે સજેસ્ટ કર્યું તું, એવું થાય છે ને આ બધું ખરી જાય પછી બધું. બટ આજકાલ જે યંગસ્ટર્સ જે આજકાલ લવ મેરેજ ને અરેન્જ મેરેજ ને જે મારા ખ્યાલથી જે રીતે ટ્રીટ કરે છે, અત્યારે યંગસ્ટર્સ આર બિલીવિંગ ઇન લિવિંગ ઇન ફર્સ્ટ. સી લિવિંગ ઇન કરતા કરતા એકબીજાને જાણી જાય, એકબીજાને સમજી જાય, અને પછી આઈ થિંક ધે મૂવ ટુવર્ડ્સ ધ મોર રિસ્પોન્સિબલ પાર્ટ ઓફ લાઈફ એન્ડ ધેટ ઇઝ મેરેજ. બટ આર યુ વોટ ડુ યુ થિંક લિવિંગ રિલેશનશિપ્સ વર્ક? આઈ ડોન્ટ નો, આઈ થિંક યુ નો કે લિવિંગ રિલેશનશિપ ऐसी होती है कि एवरीबडी वॉन्ट, जैसे कि आपके वैसे रिलेट व्हेन यू आर इन लव एंड डेटिंग ईच अदर, उस वक्त भी यू ट्राई टू बी द बेस्ट एंड ही विल ट्राई टू बी द बेस्ट, सेम थिंग इन लिविंग रिलेशनशिप भी ऐसा ही होता है आई थिंक. या यू माइट ट्राई टू बी द बेस्ट एंड एक्चुअली आपके पत्ते तब बाहर आते हैं जब व्हेन यू ऑफिशियली गेट इन लव. मैंने अरे पत्ता तो लगन बची चल खुल जा એટલે લાઈફ ઇઝ લાઈક ધેટ એન્ડ લાઈફ હેઝ ટુ બી લાઈક ધેટ.
But the basic thing is to understand each other and live life. You know, je vastu apne gamti aur chhelle sudhi ye gamti rahe. I think you all have to give up. Yeah. What do you think? Career bhi ama ek important role play kare. Of course, so definitely. Mara hisab thi career ne pan tame atlu importance aapu jo hai tame job ne. Suche ke main lagna karya ne everything started falling in place. Exactly. Pehla usko thoda kam bikhre lo to. Pehla tame padhya falling in place. Yeah, by falling in love, I fell in place. Yeah. I am going to go to our life. જે લક્ષ્મી આવશે એના પગલા થી તારું કરિયર યસ પણ આ લેડી લગ કામ કરે છે લેડી લગ કામ કરે છે બટ બીકોઝ આફ્ટર માય બેક કેમ ઇન મને યે જો જિંદગી મળી મારે યે ક્યા હો રહા હે મારી એક લાઈન ફેમસ થઈ ત્યાંથી હું સ્ક્રીન પર આવ્યો ત્યાંથી હું ટેલિવિઝન પર આવ્યો ત્યાંથી બધું યે બધી શું વાત સો ઇટ કાર્નું બેસ્ટ ઓન ડાર્ક પડું કરિયર ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ લવ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ But I think career is more important. Lagan, fun. But I feel that they both important. But एक मात में career को ज़्यादा because वो रहता है तो everything is nice. You are making it and आपकी family को भी अच्छा लगता है. किसको नहीं पसंद है कमाता धमाता husband. Career में एक मात बता रही हूँ. हाँ, it adds a star to your relationship. Yeah. Why not? कोई point नहीं. बिजु एक मारे पूछूँ तो कि आज आपने arrange marriage में मारी movie का dialogue. Request है sir. Oh my god, my movie ne dialogue bol sam yaad nahi kai aaj movie ma dilai aa movie ma thi last wala last chhedo aur agar ye karunga sir chalo apni nahi I would to ask you to say ye kya ho raha hai well apni film ne dialogue kaise the abhi bolo ye aane side par le jane wo kaushu ke beta lakad khod ne khodta ane baba ne But there are many beautiful moments in where I am proposing to her. Yes! Sir, एक लाइन ही नहीं कि प्रपोज करो चाहिए क्या ये 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 कि उन આવતી જન્મે મોટી ખિસકોલી બનાવશે તો મને પાપમાં પડવા દે મને અડવા દે તો શું છે કે હું પણ પાપમાં પડીશ તો ભગવાન મને આવતા જન્મ માં મોટો ખિસકોલો બનાવશે And that is how our love story starts in on screen. Off screen, not yet, this is off screen. Off screen, more late, man. That is, you know, that's what you might love the commitments. I'm late, man. Who do you have a jelly? I'm going to go to you. These are the things which happen. And yeah. naturally, 30 vastu che e apne hamesha evi j rite rakhiye che ke thai jaye. And tumhe loko to vat karo tamara loko ni tamara shu lafda che lafda lafda ye sena sena ye to ma ami etle to hai thai ye shooting kare actually shooting kare ye rona che tamara shooting kare ho tu
घरे घरे शूटिंग शूटिंग बट अ स्पेशल मैसेज टू शिवानी एंड ऑफ कोर्स धोनी कि वी आर मिसिंग यू गाइस ओवर हियर वी कुडंट मेक इट बिकॉज़ ऑफ सम कमिटमेंट्स वी नो बट डेफिनेटली वी ऑल आर मिसिंग एंड वी ऑल आर लुकिंग फॉरवर्ड टू सी यू गाइस शिवानी एंड शिवानी आर टू हीरोइंस ऑफ द शो एग्जैक्टली एंड अब हमारा Oh yeah. I got my heroine. These guys are without heroines. No problem. We are our own heroine standing down. ये पक्का रिश्ता है. ये पक्का रिश्ता है. देखा? Fairy call का मजबूत जोड़ है. But we have things which we have the beautiful things in the film itself. અને ફિલ્મમાં પણ એવી ઘણી બધી વસ્તુઓ છે જ્યાં તમે ફેમિલી સાથે કનેક્ટ કરી શકશો અને ફેમિલી સાથે બેસીને આ ફિલ્મ જોઈ શકશો અને એટલી જ મજા કરી શકશો અને આઈ થિંક કે તમે અમને યાદ કરશો ગાયનો તો બહુ સુંદર છે સિરિયસલી સર બહુ મજા આવે શૂટિંગ કરવાની એટલે મારું પહેલેથી એવું હતું કે તમારી સાથે કામ કરવાનું બેનો જયારે બેટા જોયું હતું મેં અને આપણે કર્સ ને બધી અલગ અલગ પિક્ચર જોયા હતું કે બેન સાથે મેં કામ કર્યું ફર્સ્ટ જયારે હું જીગર સાથે મળ્યો ત્યારે મારી આંખમાં પાણી આવી ગયું યસ બેન તમારી સાથે હું કામ કરવાનો છું બેન ઇઝ અ સ્કૂલ ઓફ સો મેની થિંગ્સ એટલે ક્યાંય પણ અટક્યા હોય કઈ પણ વસ્તુ થાય કઈ પણ ફસાઈ she would always have the best answer bane aachi shivani ane dhoni ko darvas hata ke tamara to shooting thai gyu par ave bina ne sar chhe to tumne chinta nahi karo amara karta vadhare tamne comfort zone ma lei jashe bilkul tare video na first day tamara shooting vakte ane darvas hata par e loko amare jode ke tara amne darvas kari nahi pad thayu હા લગભગ લગન ની વાત આવે બધા ચૂપ થઈ જતા છે આપણે પણ આ લગન માં ઓળખ્યો હું કોણ થો તારો હું નાનકો હતો ચડ્ડી બુડ્ડી કાકા નામ શું મારું એ યાર નામ યાદ નથી મારું નામ છું એની મારી મેમરી તો પહેલાથી જ બકવાસ છે એટલે પ્લીઝ ડોન્ટ આસ્ક મી મેમ તમારા માટે એક કમેન્ટ આવ્યું છે યુ આર અ પરફેક્ટ રોલ મોડેલ ફોર ઓલ ધ ન્યુ એજ ગર્લ્સ ઓ થેન્ક યુ આઈ શેલ ગ્લેડ ટુ ધેટ આઈ શેલ પ્રાચી મનિયાર હે સેન્ડ ધેટ ફોર યુ પ્રાચી મનિયાર થેન્ક યુ યા શી ઇઝ અ રોલ મોડેલ ફોર સો મેની પીપલ સો મેની સુપર And you are free to ask us questions. If you have any, please do ask. Ask us good questions. Yes. Good questions. Some questions. Naughty-nitty. Can we hear those those abusive language which you used in the movie? Ye tamara typical Gujarati. That would be more interesting. Mera santurang kilino. Hey, unno dhani avaza. Unno dhani. મને તો બોલતા તે વખતે કારણ કે અમે તે વખતે યંગ હતા એટલે અમને શરમ આવતી અરુણાજી શ્રુતિ શર્મા સેઝ ઇટ્સ અ બ્લેસિંગ ટુ સી યુ લાઈવ થેન્ક યુ બેટા ગોડ બ્લેસ યુ ટુ ઓર સર ટ્વિટર પે બહોત લોગ કમ્પ્લેન કર રહે અબાઉટ ધી અનોઈંગ પીપલ દે મીટ ફોર અરેન્જ મેરેજીસ વો લોગ કહે રહે કે તું કિસ કિસ તરહ કે અજીબ લોગો સે મિલતે હૈ જો ઉનસે અજીબ અજીબ બાતે કર રહે હૈ
तो क्या आपको याद है कि आपसे आप कभी किसी अजीब इंसान से मिले हो? नहीं मुझे तो नहीं, मैं तो काम कर रही थी तो nobody proposed me कि she won't get married now, तो अपना तो फ्लॉप रहा मामला, कोई आया ही नहीं, इनको पूछो। सर आपकी तो बहुत फीमेल फैंस थी ना? अब आपकी वाइफ से डरते होंगे थोड़ा? अभी he doesn't want to say ना commit anything। लेकिन कई बार ऐसा होता था कि आ भी जाए तो भी क्या बात करें, और यू नो कई बार ऐसा होता है कि आपको मिलने बहुत दिल कर रहा है आपसे मिले, और जब सामने आके खड़े हो जाते हैं तो बोलती बंद हो जाती है, और कुछ बोल ही नहीं पाते कि क्या है, आपके बहुत बड़े फैन है, बहुत अच्छा लगता है, बात खत्म। और फिर आगे क्या है, आपको कहीं पिक्चर लेना है तो पिक्चर ले लो, वो सारी चीजें नहीं होती। बट मैं भी सोचती हूँ कि इट्स लाइक एन एग्जाम यू अटेंड, अगर मेरे को कभी कोई प्रपोज करता, फैमिली बोलती कि भाई इस लड़के से शादी करो, उसे लाकर बुलाती, मेरे सामने बिठाती, तो इट वुड हैव बीन लाइक एन एग्जाम, यू नो, कि क्या करती हो, क्या नहीं करती हो, क्या पसंद है, क्या ना पसंद है, इट्स नो, इट हैज टू कम very naturally between them, two people, yes, not like you are attending some class where you have to answer all the questions. इंटरव्यू नहीं चल रहा है जैसे नौकरी के लिए इंटरव्यू चल रहा है, वैसे इंटरव्यू नहीं चलना चाहिए कि हाँ आप क्या कर रहे हैं मेरे लिए, आप क्या करते हैं मेरे लिए। मेरी बेटी की एक दोस्त है जिसने जिसके पापा ने कहा था कि ये लड़का एक तुम्हारे लिए भेज रहा हूँ, तुम देख लो, बम्बई में मिल लो उसको। And the first thing she said, I hated him because he was wearing socks right up to his knees. And he had come in shorts and he was wearing socks right up to his knees. I said, beta, wo uska style hoga, jis tarike se bachche, no, I don't want to. I want people who wear ankle length socks. अभी ये भी एक पसंद है, ये तो अभी पर पता चला। And what I hate in marriages is dowry. हाँ. Dahej. जब दहेज मांगता है मुझसे, कोई दहेज मांग के शादी करता है तो मुझे लगता कि मतलब इसको मैंने खरीदा है। एक आदमी की इज्जत क्या रहती है? He is bought man, मतलब पैसा फेंका है तो ये आदमी हमने पाया है। हमको भी कितना खराब लगता है ऐसे आदमी से शादी करने के लिए। तो मेरे ख्याल से डावरी की जो प्रथा है वो 100% निकलनी चाहिए, बिकॉज द मैन लूजेज रिस्पेक्ट, द मैन लूजेज, फैमिली वाले मजबूर है वो दावदी दे देते हैं, बट आदमी की इज्जत, मैं तो उस आदमी पे कभी थूकू भी नहीं जो मुझे बोले थे हाँ मुझे 25,000 ही दे दो दावदी में, तो भी ना करूं। नहीं मींस आई मीन वो ऐसे तो लांछन काफी सारे हैं जो नहीं होने चाहिए, लाइक यू नो वाइफ हिटिंग, वाइफ बीटिंग भी बहुत है, इट्स रॉन्ग, हस्बैंड बीटिंग भी हो रहा है, हस्बैंड किलिंग भी हो रहा है, महिला नथी पुरुष पीड़ित पण होय छे के पुरुष पण पीड़ित पत्नी पीड़ित पुरुष पत्नी पीड़ित पुरुषों ने पण होय छे। बेसिकली शू छे के क्या गया था, કેવી રીતે નીકળ્યા, ક્યારે આવ્યા, ક્યારે ગયા, પાછા કેમ આવ્યા, કોની સાથે હતા, દાદો ચડતા વાકી લાગી લાગી બહાર ઉડી કે ક્યાં થી આવ્યો, કેનો માંગ ક્યાં થી આવ્યો, યે ડાઉટ હો સકતા હૈ, યે માંગ કેના ચાહીએ। सर पीड़ित मर्दों के नाम से एक ट्विटर पे कमेंट आया है कि #गुजराती फादर इन लॉ, अगर बिजनेस में मुनाफा लाता है तो मैरिज फिक्स। व्हाट डू हैव टू से टू रिवर्स डाउरी? रिवर्स डाउरी, अच्छा वुमन को लेने के लिए हमने पैसे लिए तो हाँ, अगर बेटी बेटी का अगर फादर गुजराती, ये हमारे ट्विटर के भाई साहब बोल रहे हैं कि बेटी के फादर ने उससे कहा कि अगर तुम बिजनेस में प्रॉफिट ला रहे हो तो मैरिज फिक्स। अच्छा वो देखो एक बात है, लेट मी टेल यू अबाउट दैट फादर इन लॉ और एनी फादर इन लॉ, हर आदमी ये चाहता है कि भाई मैं मेरी बेटी को जिस घर में भेजूं वो आदमी कमाता धमाता हो, मेरी बेटी को तकलीफ ना हो, इसलिए कोई उसका माल लेके भागने जाने वाला है फादर इन लॉ। लेकिन वो ये लगता है कि हाँ भाई चलो मेरी बेटी सेफ है। आई वुड थिंक सो कि भाई मेरा जो कमा जो भी मेरा जवाई है कम से कम मेरी बेटी को अच्छी रीत से रख सके, इसलिए वो पैसा देखते हैं उनकी तरफ, बाकी उनको लूट के थोड़ी चले जाना। चीज ये है कि
जिस तरीके से उसने अपनी बेटी को पाला पोसा है और जिस लेवल तक उस अपने बेटी को पढ़ाया है, जिस लेवल तक ले गया है, उसके स्टैंडर्ड ऑफ लिविंग जो है वो उसके हस्बैंड में है या नहीं, वो स्टैंडर्ड ऑफ लिविंग तो हर बाप देखेगा ही। और मान लो उसने उसको बहुत अच्छी तरह नहीं पाला, ही इज अ वेरी पुअर मैन, तब भी वो ये देखता है कि जो मैं नहीं दे पाया उसे अपने हस्बैंड के घर में मिले। सो हर बाप की तो यही इच्छा होती है कि अपनी बेटी, दोनों तरफ वही है। सर एक एक क्वेश्चन मुझे है, नॉर्मली जब लड़के लड़की मीटिंग करते हैं तो आजकल एक नया ट्रेंड निकला है, लड़की पूछती है लड़के से कि सबसे पहला सवाल कि भाई तुम कितना कमाते हो, तो ये लड़की को पूछना चाहिए या इट्स अ राइट ऑफ हर फादर टू आस्क दिस क्वेश्चन टू अ गाय? नो, बट इट्स आई थिंक बोथ हैव द सेम राइट्स, इक्वल राइट्स, बिकॉज़ द फादर आल्सो वांट्स टू नो द वुमन, यू नो माय फादर इन लॉ द फर्स्ट थिंग ही आस्क्ड मी इज you want to get married to my daughter, are you paying income tax? मतलब कमा रहा है। This is very nice way of asking, the pagar puche. But as a youngster, I understand. You are feeling कि ये question लड़की की तरफ से आए तो बहुत embarrassing लगता है। First, the very first question, ma'am. कितना कमा? तो बाप को बोलो पूरी छानबीन कर ले। Because you know, when you are meeting the man for the first time, उसका impression खराब हो जाता है। उसको लगता है ये औरत पैसे के लिए आती है। पैसे के लिए कोई नहीं आता, पर सबको अपनी safety चाहिए। That is safety. कितनी गर्लफ्रेंड्स है तुम्हारी, कहाँ कहाँ लफड़े हुए तुम्हारे, सर्टिफिकेट मांगते हैं ना आजकल लोग, इतना झूठ बोलते हैं, कुंडलियों से अगर शादी के बाद पता चले तो मैं जो विधवा हो गई क्या करने का। विनीता जी की रिक्वेस्ट आई है टीकू जी और अरुणा जी के लिए, शी वॉन्ट्स टू हियर अबाउट योर स्ट्रगल्स इन योर यंगर डेज। ओह माय गॉड, व्हाट लॉन्ग लॉन्ग स्टोरीज यू वांट टू हियर। वेरी लकी, आई वाज वेरी लकी दैट आई वाज इन द राइट प्लेस एट द राइट। और मेरा उल्टा होता था उस जमाने में, हमारे हम लोग बहुत गरीब थे, हम कपड़े भी हमारे पास नहीं होते थे, कोई ऑफिस में बुलाए तो पद्मा रानी जी थी उनसे मैं, हमारे वो रिसेंट रिलेटिव होती हैं, तो मम्मी उनके पास जाके थोड़ी साड़ियाँ वगैरह ले आती थी और उनकी साड़ियाँ पहन के हम फिर वॉशिंग वगैरह करा के उन्हें वापस दे देते थे। शी वॉज ऑलवेज हेल्पिंग अस, कहीं पहन तू ये गले का पहन, सो यू नो आई लुक नाइस एंड आई गेट सम वर्क। तो इन दोस डेज तो इट यूज टू बी फ्रॉम ऑफिस टू ऑफिस, वो जो फेमस से लेके रूट तारा तक दादर तक ऑफिसेस होती थी, एवरी ऑफिस 5 नंबर की ऑफिस में किससे मिले तो आगे जाओ 7 नंबर पे, आगे जाओ ये। अब फोटो उस जमाने में तो कुछ ऐसे तो क्लिक होते नहीं थे कि आप दिखा दो, आप फोटो रखो उसके पीछे एड्रेस लिखो, फिर आप कहाँ रहते हो आपका नंबर लिखो, अगर हमको कुछ काम रहा तो विल कॉल यू। अब जो हाथ में एक फोटो होती थी वो भी आपने ले ली तो आई एम तो गॉन। वेरी, तो इट्स अ वेरी लॉन्ग लॉन्ग स्टोरी। नहीं ऐसे ही एक दो लाइन बोल देते थे, बोलो अपने मन से। अब नहीं आप बोलो, आप पिक्चरें देखी है ना, ऑडिशन उस जमाने में नहीं होता था। अच्छा। आप बोलिए आपने कोई पिक्चर देखी है, किसका आपको काम पसंद है, शशिकला जी का, उनके कोई डायलॉग याद है बोलिए। अच्छा। बोल दिया बस है, नथिंग। वो ऑडिशन उस जमाने में नहीं होता था, बट आई थिंक दिस इज राइट व्हाट इज नाउ के ऑडिशन, एटलीस्ट वी आर क्लियर व्हाट वी आर बाइंग एंड आर्टिस्ट को भी ये पता लगे कि नहीं मुझे इम्प्रूव करना है, दोनों बातें। एंड वन मोर क्वेश्चन, आई हैव सो मेनी क्वेश्चंस टू आस्क। डांस, वी हैव बीन यू नो सीइंग यू डांसिंग लाइक फॉर सो मेनी इयर्स, तो डांस के लिए देयर वाज एनी स्पेशल तालीम जो आपने ली थी, मतलब लर्निंग कहीं? टोल्ड यू वी कम फ्रॉम अ वेरी पुअर फैमिली वेयर सीखने के पैसे तो नहीं होते थे उस जमाने में, मास्टर्स लेते थे 75 रुपए महीना, 75 rupees, it used to be very big. Yeah.
हमारे घर का भाड़ा ही 60 रुपए होता था, तो 75 रुपए कौन देगा? था ही नहीं, इतने बच्चे थे फैमिली में, हम 8 भाई बहन थे, उन सबको पढ़ाना ही मुश्किल हो रहा था, इसलिए 6th स्टैंडर्ड में मुझे उठा दिया गया था कि बस साइन करना आ गया ना, लड़कियों को क्या करना, शादी करके बैठ जाना है, तुम हटो नेक्स्ट, ऐसा होता था। कुछ था नहीं जब पहला, तो उस वक्त रॉबर्ट मास्टर जी थे और कंपटीशन डांस था मेरा और मीनू मुमताज जी का, और मुझे तो ता भी नहीं आता था, तो गई मैं, तो उन्होंने 2 दिन की शूटिंग मेरे से पहले कर ली थी, तो ओम प्रकाश जी ने बोला कि रॉबर्ट जरा देख ले, वो नई लड़की है, उसको जरा रिहर्सल करवा ले। रिहर्सल में बुलाया, वो सब के सब गिर पड़े कि ओ माय गॉड, 1 2 3 4 भी नहीं आता इसको, तो अब क्या करे। तो फिर भी 2-3 दिन वो लगे रहे, उसके बाद वो वहां वापस गए ओम जी के पास और बोला, ओम जी वो लड़की इससे तो बिल्कुल नहीं होता, आई एम सॉरी, आप लड़की चेंज कर दो। तो उन्होंने क्या बोला, देखो मास्टर एक बात याद रख, मैं एक्टर हूं, मैं उसको निकालूंगा नहीं, क्योंकि उसकी शूटिंग हो चुकी है, अगर मैंने आज उसको निकाल दिया तो उसका कॉन्फिडेंस हिल जाएगा, उसकी करियर बर्बाद हो जाएगी, मैं कभी नहीं करूंगा। माई रिस्पेक्ट टू ओम जी, यू नो। उन्होंने फिर ऐसे जवाब दे दिया, तो अब उन्होंने 2 दिन फिर रिहर्सल करवाए, फिर वही का वही, तो 2 दिन में कोई डांस सीखता है क्या, फिर वही का वही। तो उन्होंने बोला कि अच्छा एक काम करो ओम जी, आप मुझे डुप्लीकेट ड्रेस बना के दो, या इस लड़की को 2 दिन बुलाओ, 2 दिन मत बुलाओ, उस वक्त तो 8-8 दिन गाने चलते थे, तो उन्होंने मुझे 2 दिन बुलाते थे और मेरे क्लोजअप लेते थे, मैं ऐसा नाचती थी। अच्छा मैम का एक गाना बहुत फेमस हुआ था, अगर आप सबने एक फिल्म देखी होगी, कौन सी थी, गोविंद और संजय दत्त की, हसीना मान जाएगी, उसमें तो एक गाना था, व्हाट इज मोबाइल नंबर, व्हाट इज योर स्टाइल नंबर, दैट वाज अ हिलेरियस सॉन्ग, और उसमें मैम का रोल भी सुपर था, मजा आया, बहुत मजा आया था, बहुत मजा आया था। वो रोल के लिए तो मैंने डेविड धवन को बोला, देखो किसी को चेंज कर दो, मुझे रोल तो बहुत पसंद है, मुझे रोल छोड़ना नहीं है, पर प्रॉब्लम ये है कि हर पिक्चर में गोविंदा की मैं माँ बनी और इसमें ये कैसे चलेगा, ऐसा नहीं हो कि मतलब लोग बोले कि यार ये क्या कास्टिंग तुमने कर ली और तुम्हारी पिक्चर को नुकसान हो, आई डोंट वांट दैट, आई एम अगेन, अगर आपको लगता है आप चेंज कर लो, कहा नहीं यही हिट करूंगा। What a confidence. Yeah, what David Dhawan. Yes. मतलब हर पिक्चर में मैं उनकी माँ और उसमें girlfriend and people accepted it. But sir, कादर सर, कादर खान सर और आपकी भी chemistry बहुत वो भी मतलब ये तो कितनी कमी नहीं है, कहीं मेरी mostly तो बीवी बन के खड़ी होती है और आज बेटी बन के खड़ी है। वो बिचारे कितने बुढ़े हो गए आपको महसूस करते होंगे। और मैं सर की परसों एक फिल्म देख रहा था, राजा फिल्म, मुझे गुस्सा नहीं आता, इंदु जी सच ए डायरेक्टर जो काम करवाते थे और करवा के मीन फेंकड़े फेंक कर डालते थे एक्टर को, छोड़े नहीं तब तक जब तक उनको सही लगता नहीं है तब तक, और फिर डबिंग में भी तो मौत ही होती थी कर लेते अंदर अपना में मजा आता था, और काटते ना वो अमीर वाला भी वेरी नाइस, ग्रेट फन, ग्रेट फन। कॉमेडी रोल्स करने का मुझे तो बहुत मजा आया, एंड आई वाज सो हैप्पी, मैं बोली गुजराती फिल्म फिर मेरे पास आई होगी, क्योंकि हूँ तने नहीं छोड़ू, ऐसा ही होगा, हूँ तने मारी ना खेश, बर्बाद करी ना खेश, ऐसे ही डायलॉग होंगे मेरे, पर जब एक कॉमेडी फिल्म आया वो सब थ्रिल कि यस आई एम गोइंग टू डू अ कॉमेडी फिल्म, यहाँ भी कॉमेडी फिल्म मेरी बंद हो गई सब, जब से टीवी कर रही हूँ कोई कॉमेडी रोल देता ही नहीं मेरे को, सब सीरियस रोल देते हैं। हम करेंगे भाई, हम करेंगे, यस, कभी रे लंकेश जी बड़ा सरस ने डायरेक्ट पर वो सरस के, मुझे मजा आई पिक्चर, हां वेरी नाइस, मने मने बहुत मजा आई, आखी वस्तु करवा में, कारण के एक घना बड़ा नवा लोको बना, घना बड़ा मित्रों बना, घना जो लंबे सुधी चलना रा लोको बना, यू नो, अने आई गेट टू रोमांस, भगवान भी थोड़ी मेहर कर दे और हमारे ऑडियंस उनकी प्यार भरी नजर हो जाए,
સર પિક્ચર નો કોઈ ડાયલોગ તમારે મેમ સાજન ઉત્તર કે બોલવાય આપ જાકી જો એક જે એક સારી સરસ લાઈન હતી જે મને યાદ આવી હતી એ તો મેં કહી દીધી મેમ જાકી જો ડાયલોગ થા ના લાડવા લેકે જાતો કોને લાડવા ને અચ્છા જાકી ને કોને જાકી જો ને અને જે આખું બધું ભેગું થયું છે આખું રસાળું અને જે દંડળુ થી લઈને રેપ સોંગ સુધી યુ નો યે યે કરીને નાચ્યા છે ફાટ્યા હતા બટ સર અમારા માટે કોઈ કોઈ મેસેજ વી યંગસ્ટર્સ કે અમારી તો ડેફિનેટલી ફર્સ્ટ તમારા સાથે ફર્સ્ટ ફિલ્મ હતી તો અમારી એક્ટિંગ તમે જોઈ અમારી સાથે કામ કરીને તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો રિયલી ગુડ યુ બોથ હેવ ડન અ પરફેક્ટ મતલબ એસા લગતા હે ટેલર મેડ રોલ આપકા હે ટેલર મેડ રોલ Both have done superb job. રોજ ગોતું ક્યાં નહીં પણ બહુ મજા આવી ખરેખર ઇટ વોઝ અ વેરી બ્યુટિફુલ એક્સપિરિયન્સ અને ફિલ્મમાં જેટલી મજા અમે કરી છે ને એટલી તમને જોવામાં મજા આવશે ઇનફેક્ટ તમને વધારે મજા આવશે એટલે પ્લીઝ ગો ટુ ધ થિયેટર એન્ડ વોચ ધ ફિલ્મ જોશો તો 11th November 2016 પ્લીઝ તમે થિયેટર પર જઈને જોજો અમારી ફિલ્મ કઈ કરને યાર सर हमारे यूजर पूछ रहे एक कॉन्टेस्ट भी हमने तो एक कॉन्टेस्ट है ना कॉन्टेस्ट है सब नहीं जात ने साओ रे सॉरी 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 इतना हमने उला से गया छे ने अबे कॉन्टेस्ट में यूं छे के फिल्म नी प्रीमियर शो नी टिकट तुमने मारशे एक कॉन्टेस्ट है हमारा એટલે આમાં અમારા આખા મૂવીમાં કોની લવ સ્ટોરી છે અને કોના અરેન્જ્ડ મેરેજીસ છે એ તમારે ગેસ કરવાનું છે હવે તમે ગેસ કરશો તો જેના લવ મેરેજ એટ ઇફ યુ આર રાઈટ ધેન યુ ગેટ ટુ સી ધ ફિલ્મ ઓન ધ ડે ઓફ ધ પ્રીમિયર વિથ ઓલ ધી એક્ટર્સ અને બીજું એ છે કે ગેસ એબ્સોલ્યુટલી રાઈટ ઓન ધ ડોટ ધેન યુ ગેટ ટુ ચાન્સ આઈ મીન યુ ગેટ અ ચાન્સ ટુ મીટ આઈધર ઓફ ધીઝ ગાઈઝ And girls. And what about those two girls, yeah? Nobody would want to see with me, but it is girls. No, what is what girls, man? I know the answers. એટલે મેં તો મને જીતવા ના દે તો બોલ્સ બોલ્સ ઉપર આવે ઇન્ટરવ્યુ બોથ ધ ગર્લ્સ આર લાઈક સો અટ્રેક્ટિવ યસ સો ડેફિનેટલી બોલ્સ તો લાઈન લાગી જવાની છે લાઈન લાગશે અને રહ્યો અમારો સવાલ તો અમે ગરીબ જે જે મળ્યું અમને ખબર છે જે મળ્યું ખબર છે શું મળ્યું અને કેટલું મળ્યું જો ભી જે પણ લકી માણસ હશે એ મળશે 11th November 2016 Take care, God bless.